મિત્રો આજે આપણે જીભનો રંગ બદલવો અને રોગના લક્ષણો વિશે વાત કરવાની છે મિત્રો આપણે ઘણી બધી વખત ઘણી બધી તકલીફોમાં જ્યારે ડૉક્ટરો પાસે જતા હોઈએ છીએ ત્યારે ડૉક્ટર જે છે તે જીભ બતાવો તેવું કહેતા હોય છે ઘણા બધા લોકોને આ સમજાતું હોતું નથી કે ડૉક્ટર જીભ શા માટે જુએ છે પરંતુ રોગના લક્ષણ સ્વરૂપે ઘણી બધી વખત ઘણી બધી તકલીફોમાં આ જીભ જે છે તેનો રંગ જે છે તે બદલાઈ જાય છે અને આનાથી રોગ જે છે તે ઓળખવામાં મદદ થાય છે મિત્રો આપણે નોર્મલ જે જીભ જે છે સામાન્ય તંદુરસ્ત માણસની જીભ જે છે તેનો ખાટો ગુલાબી રંગ જે છે તે નોર્મલ તંદુરસ્ત વ્યક્તિની આ જીભનો રંગ મળી આવે છે આ જીભના રંગમાં બદલાવની સાથે જ રોગના જે લક્ષણો જે છે તેમાં સફેદ જીભ આ જીભનો કલર જ્યારે સફેદ ઉપર મળી આવે ત્યારે બોડીમાં ડિહાઈ ડિહાઈડ્રેશનની તકલીફ જોવા મળે છે અને ઓરલ હાઇજીન જે છે તેની સ્થિતિ ખરાબ હોય છે અને ઘણી બધી વખત આ ફ્લૂ એટલે કે તાવની તકલીફ પણમાં પણ આવું જોવા મળે છે મિત્રો ત્યાર પછી જીભમાં પીળાપણું આ પીળી જીભ જે છે આ પીળી જીભનો એવો મતલબ થાય છે કે શરીરમાં પૌષ્ટિક તત્વો જે છે તેની ઉણપ જોવા મળે છે અને આ સાથે જ પેટ અથવા તો લીવરની જો તકલીફ હોય તો પણ આ પીળી જીભ જે છે તે જોવા મળે છે ત્યાર પછી બ્રાઉન જીભ આ બ્રાઉન જીભ જે જે છે તે જે લોકો બીડી સિગારેટ પીતા હોય છે તમાકુ ખાતા હોય આના કારણે પણ બ્રાઉન જીભ જે છે તે થતી હોય છે ત્યાર પછી કાળી જીભ આ કાળી જીભ પણ જે લોકો વધારે પડતા બીડી સિગરેટનું તમાકુનું સેવન કરતા હોય છે તેના કારણે બેક્ટેરિયા બનવા લાગે છે અને આના કારણે જીભ જે છે તેમાં કાળાશ થતી હોય છે ત્યાર પછી લાલ જીભ આ લાલ જીભ જે છે તે વિટામિન બી તેલની ઉણપ તેમાં જોવા મળે છે આ લાલ જીભ જે છે તે આ સંકેત આપે છે ત્યાર પછી લીલી આ લીલી જીભ જોવા મળે તો હૃદયને સંબંધિત તકલીફો હોય તો આ જીભ જે છે તેનો કલર લીલો જોવા મળે છે અને આ કલર જે છે તે સામાન્ય રીતે ડૉક્ટરો જે છે તે ઓળખતા હોય છે અને સાથે જ જ્યારે કલર આપણે ઘણી બધી વખત ઘણું બધું આપણે ખાતા હોય જેમ કે અમુક ખાવાથી કલર જે જે છે તે જીભનો બદલતો હોય છે એવી રીતે નહીં પરંતુ રોગના લક્ષણ સ્વરૂપે જ્યારે જીભ કલર બદલે ત્યારે જરૂરી જે તમારે ટેસ્ટો જે છે તે કરાવી ત્યાર પછી જ આનું ચોક્કસ તારણ જોવા મળે કે ચોક્કસ આ તકલીફ છે આપણે ઘણી બધી વખત ઘણું વસ્તુ એવી ખાતા હોય છે તેના કારણે પણ કલર બદલતો હોય છે પરંતુ આ કલર થોડા સમય પૂરતો હોય છે અને ત્યાર પછી મૂળ સ્વરૂપમાં આવી જાય છે આવી રીતે જીભનો કલર જે છે તે આપણને સામાન્ય રીતે જોવા મળે છે પરંતુ ત્યાર પછી રોગ જે છે તે આપણે જરૂરી ટેસ્ટ દ્વારા આનો રોગ જે છે તેને આપણે જાણી શકીએ છીએ મિત્રો આપણે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો થેન્ક યુ